ક્વેશ્ચન નંબર ચાર આપેલ આકૃતિમાં જો પી ક્યુ સમાંતર ST ટી અને ખૂણો પી ક્યુ બરાબર એકસો દસ તો અહીંયા એકસો દસ આપેલું છે પી છે અને ખૂણો આર એસ ટી બરાબર એકસો ત્રીસ તો અહીંયા છે આર એસ ટી અહીંયા કેટલા આપેલું છે એકસો ત્રીસ તો ખૂણો ક્યુ એસ મેળવો સૂચન બિંદુ આરમાંથી પસાર થતી એસ ટીને સમાંતર એક રેખા દોરો તો એટલા માટે આપણે અહીંયા બોલે છે કે અહીંયા એસ ટીને સમાંતર આ રેખાને સમાંતર એક રોખા રેખા દોરવાની છે તો આપણે દોરી નાખી છે બરાબર આ છે આર યુ રેખા તો હવે આ જે છે રચના છે દોરવામાં કીધું છે એટલા માટે ઓકે તો આપણે દોરી લીધું છે આ પછી આરમાંથી આરમાંથી પસાર થતી એસટી ને સમાંતર રેખા આરયુ દોરો તો આ લાઇન દોરેલી છે બરાબર બ્લેક કલરમાં છે ને એ લાઈન દોરેલી છે બરાબર આરયુ દોર્યું છે અહીંયા હવે આગળ જોઈએ એટલા હવે અહીંયા થશે પી ક્યુ સમાંતર એસ ટી તો અહીંયા છે એસટી જે છે આ પી ક્યુના સમાંતર છે પીક્યુ સમાંતર એસ ટી બરાબર અને એસટી સમાંતર આર્યુ આ છે એસટીના સમાંતર આર્યુ છે એટલા માટે અહીંયા પી ક્યુ બરાબર શું થઈ જાય છે આરયુ થઈ જાય છે પી સમાંતર આર્યુ ઓકે આગળ જોઈએ તો અહીંયા છે એસટી સમાંતર આરયુ અહીંયા છે ને એસ બરાબર સમાંતર આરયુ છે એની છેદિકા કઈ છે તો એને કઈ રેખા છેદે છે તો આ છે આને અહીંયા એસટીને અને આરયુને આ છેદિકા છેદે છે તો એનું નામ શું છે એસઆર બરાબર તો છેદિકા એસ આર છે ઓકે તો અહીંયા જે છે અહીંયા જે ખૂણો બને છે એનો ટોટલ કેટલા હોય છે એ હોય છે એકસો એંસીનો એકસો ત્રીસ આપેલું છે તો અહીંયા શોધી શકાય એકસો એંસીમાંથી એકસો ત્રીસ બાદ કરશો એટલે અહીંયા આ ખૂણોનું માફ આવી જાય છે આ ખૂણાને કયા ખૂણા કહેવામાં આવે તો છેદિકાની આ છેદિકા છે છેદિકાની એક જ તરફના અંતખૂણા છે અંધખૂણાના સરવાળો કેટલા થાય છે એકસો એંસી થાય છે એટલા માટે આપણે અહીંયા લખીએ આનું નામ લખીએ ખૂણો ટી એસ આર ખૂણો ટી એસઆર પ્લસ ખૂણો હવે આ ખૂણો લેવાનું છે તો એટલે એસ આર યુ આવી રીતે લઈ શકાય યુ આર એસ પણ લઈ શકાય છે તો આ એસ એસ આર યુ ઓકે એનું ટોટલ કેટલા થાય છે એકસો એસી અંશ આવે છે છેદકાની એક તરફના અંતઃ કોણો છે ઓકે તો હવે આપણી પાસે શું છે ટી એસ આર આપેલું છે એકસો ત્રીસ તો એની જગ્યાએ આપણે એકસો ત્રીસ મૂકીએ અને ખૂણો એસ આર યુ શોધવાનું છે બરાબર કેટલા થાય છે એકસો એંસી હવે અહીંયા થઈ છે ખૂણો એસ આર બરાબર એકસો આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ જાય છે એટલા માટે ખૂણો એસ આર બરાબર એકસો એંસીમાંથી ત્રીસ બાદ કરશો એટલે પચાસ અંશ આવી જાય છે બરાબર પચાસ અંશ આયા છે હવે આપણે આગળ જોઈએ આપણે આ બાજુ લીધું છે હવે આ બાજુ લેવાનું છે તો પી ક્યુ જે છે એ હવે આર એસ બંને સમાંતર છે અને છેદકા ક્યુ હશે ઓકે આ જે છે એ રેખા પી ક્યુ અને અહીંયા છે આરયુ સમાંતર છે અને આ રેખા બંનેને છેદે છે આ અહીંયા બીજું અહીંયા તો આપણે લખીએ અહીંયા પી ક્યુ સમાંતર આરયુ છેદિકા છેદિકા ક્યુ છે તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે હવે જો છેદિકા છે બંને અહીંયા લેવાનું છે ખૂણો આર સોરી પી ક્યુ પી ક્યુ બરાબર ખૂણો ક્યુ આર યુ અહીંયા જોવાનું છે આકૃતિ ઉપર પી ક્યુ અને જે છે ક્યુ આર યુ આ ખૂણો અને આ બંને ખૂણો બરાબર તો એનું ટોટલ જે હોય છે એ શું છે અંતયુગ્મ કોણ છે અંતયુગ્મ કોણનો માપ જે હોય છે સરખા હોય છે અહીંયા એકસો દસ આપેલું છે તો અહીંયા પણ આ કેટલા થશે એકસો દસ થશે અહીંયા કેટલા ખૂણા છે એક અને બે બંને ખૂણાનો માપ કેટલા થશે એકસો દસ થશે બરોબર તો આપણે અહીંયા જોઈએ પી ક્યુ આર કેટલું આપેલું છે એકસો દસ અંશ આપેલું છે માટે ક્યુ આર યુ બરાબર પણ કેટલા થશે એકસો દસ થાય છે ક્યુ યુ બરાબર એકસો દસ અંશ તો આપણે અહીંયા જોવાનું છે અહીંયા કેટલા ખૂણા છે બે ખૂણા છે એક આ અને એક આ બરાબર બંનેનું માપનું સરવાળો કેટલા થાય છે એકસો એસી થાય ઓ એકસો દસ આવ્યું છે હવે એકસો દસમાંથી આ આનો માપ કયો છે અને આનો માપ કયો છે એ શોધવાનું છે તો આપણે અહીંયા જોઈ લેવાનું એકસો ત્રીસમાંથી આ આપણે ખૂણો માપ શોધ્યું છે ને અહીંયા કેટલા છે એસ આરયુ એસ આરયુ આપણી પાસે કેટલા છે પચાસ આ આપણને શોધવાનું છે એટલે એકસો દસમાંથી પચાસ વાત કરશો એટલે આ ખૂણો પણ આવી જાય છે તો હવે આગળ જોઈએ અહીંયા છે હવે ખૂણો ક્યુ એસ અને ખૂણો એસ આર યુ આસન કોણ છે આસનન કોણ છે ઓકે તો આસનન કોણો જે હોય છે એનું વંને જો ટોટલ કરીએ તો બીજા કોઈ ખૂણો આવે છે એટલા માટે આપણે લખીએ અહીંયા ખૂણો ક્યુ આર એસ પ્લસ ખૂણો એસ આરયુ બરાબર કેટલા હોય છે તો કયા ખૂણો બને છે આનાથી તો અહીંયા બને છે ક્યુ યુ બને છે શું બને છે ક્યુ યુ તો આપણે અહીંયા જોવાનું છે અહીંયા છે ક્યુ આર યુ આ મોટો ખૂણો છે ક્યુ એમાંથી કયા કયા ખૂણો બને છે ક્યુ આર એસ બને છે અને બીજું એસ આર યુ બને છે તો આપણે અહીંયા જોઈએ બરાબર ખૂણો ક્યુ આર એસ આપણને ખબર નથી એસ આરયુ ખબર છે કેટલા છે આ પચાસ આપેલું છે એટલે અહીંયા પચાસ મૂકી દેવાનું ક્યુ આર યુ આપેલું છે તો આ ક્યુ આર યુ આપણને શોધ્યું છે કેટલા છે એકસોને દસ અંશ છે હવે ક્યુ આર એસ બરાબર ક્યુ આર એસ બરાબર એકસો દસ આ અવાજુ આપશે એટલે માઇનસનું થઈ જાય છે બરાબર હવે ક્યુ આર એસ બરાબર એકસો દસમાંથી પચાસ બાદ કરશો તો કેટલા આવે છે સાઈન્ટ અંશનું માપ આવી જાય છે આવી રીતે આપણે ત્રણ ખૂણા શોધી લીધા છે આવી રીતે આ વિડિયો પૂરો થાય છે તમને વિડિયો સારું લાગ્યું તો લાઇક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું મળીએ બીજા વિડિયોમાં જય હિન્દ જય ભારત બંદે માત્રમ